આ વનસ્પતિનો એક એવો નાનકડો ઉપયોગ હું તમને બતાવીશ કે એક નાનકડા ઉપયોગથી માણસ છે મહાશક્તિશાળી બની જાય છે બરાબર એટલે કે એમની ઇમ્યુનિટી પાવર એટલો બધો વધી જાય છે કે કોઈ રોગ આવતા વાર વિચાર કરે એના શરીરમાં મિત્રો એ ઉપરાંત આ વનસ્પતિનો એક ખાસ ઉપાય છે ને કે વ્યક્તિમાં સુંદરતા પ્રદાન કરે છે વ્યક્તિનો ચહેરો છે ને એ કાંતિવાન બનાવી દે રૂપમાં વધારો કરનારી છે આ આ જે વનસ્પતિ છે ને વિનંતી તમને એ છે કે વિડીયો ખાસ અંત સુધી જોજો તમને આના બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ હું આજે કહેવાનો છું મિત્રો સૌ પ્રથમ આપણે આ વનસ્પતિના સામાન્ય નામ જોઈ લઈએ તો ગુજરાતીમાં મિત્રો આને સમુદ્ર સોષ કહેવાય છે સમુદ્ર સોષ અને બીજું નામ છે આનું વરધારો વરધારો બરાબર આના બે નામ છે એ ઉપરાંત હિન્દીમાં અને સમુદ્ર શોક કહેવાય છે જ્યારે આનું લેટિન નામ છે સ્પેસિયોજ હવે બીજું એ કે મિત્રો કદાચ સામાન્ય રીતે તમારા આ વિસ્તારમાં કોઈ અલગ નામ હોય તો ખાસ એક કોમેન્ટ કરજો કે અમારા વિસ્તારમાં આ વનસ્પતિ આ નામે ઓળખાય છે તો મિત્રો હું તમને છે ને આ વનસ્પતિને તાત્કાલિક રીતે કેવી રીતે ઓળખી જાઉં ને ગમે ત્યાં તમે જાતા હોય ને તમે જોયું ને તરત ઓળખી જાવ ને એવી ચાર પાંચ વસ્તુ હું નિશાની તમને કહું છું આ નિશાની તમારે યાદ રાખવાની છે પહેલું મિત્રો કે વરધારો છે ને એ એક વેલ છે આ વેલ છે ને એ ચાલીસથી પચાસ ફૂટ સુધી ફેલાઈ શકે છે એટલી શક્તિશાળી આ વેલ છે બીજું કે મિત્રો એના પાન હોય ને ખૂબ મોટા હોય છે બરાબર હાથીના કાન જેવા એટલે એને એનું એક બીજું આ મહત્વની ઓળખ છે કે પાન હોય ને ખૂબ મોટા હોય છે અને પાનની લંબાઈ અને પહોળાઈમાં બહુ ફેરફાર નથી હોતો બરાબર એટલે થોડોક ફેરફાર લંબાઈ અને પહોળાઈમાં હોય છે બરાબર બીજું કે પાન છે ને આ એક સૌથી મહત્ત્વની ઓળખ કહું પાન ઉપરથી તમને લીલા કલરના દેખાશે ઉપરથી જાઉં ને એનું પાન લીલા કલર એ જ પાનને તમે આમ ઊંધું કરો ને તો નીચે સફેદ કલરનું દેખાય છે એનો મતલબ ઈ કે એ સફેદ કલર નથી પણ એમાં નાની નાની રૂહાંટી બહુ હોય છે એટલે રૂહાટીના હિસાબે એનો કલર સફેદ થઈ જાય છે એટલે આ એની મહત્ત્વની ઓળખ છે ઉપર લીલો કલર નીચે જોઉં તો સફેદ કલર રેડી બીજું કે એના ફૂલ હોય ને મોટા ઘેરા અને ગુલાબી રંગના હોય છે અને ઘંટાકાર આપણે ઘંટ હોય ને બેલ બરાબર વગાડવાનું એવી આકૃતિવાળું હોય છે ઘંટાકાર સ્વરૂપે એનું ફૂલ હોય છે અને ગુલાબી રંગનું હોય છે બરાબર આપણે ખૂબ સરસ મજાને એની ઓળખ છે અને ફળ હોય ને મી મિત્રો એ શિયાળે પાકી જાય છે બરાબર અને ગોળ ગોળાઈ લેતા એના ફળ હોય છે જે તમને વિડીયોમાં દેખાય છે હવે મિત્રો મહત્ત્વની મહત્ત્વની વસ્તુ છે આના ઉપયોગ બે મહત્વના ઉપયોગ હું આજે કહેવાનો છું આના બરાબર બંને ઉપયોગ બેસ્ટ છે એ પહેલાં વિનંતી છે કે મિત્રો જો એટલી અમે મહેનત કરતા હોય વનસ્પતિને ગોતતા હોય તમારા માટે એટલા સુંદર ઉપાયો અમે દેતા હોય તો તમારી એકમાત્ર ફરજ છે કે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયો તમને મળતા રહે છે એટલી મારી વિનંતી છે સારું હવે આપણે આના ફટાફટ તમને બે ઉપયોગ કહી દઉં પહેલું કે કોઈને ઘૂંટણના દુખાવા હોય ને બરાબર ઘૂંટણના એ પણ વાયુના હિસાબે હોવા જોઈએ ઘૂંટણના દુખાવા વાયુના હિસાબે હોય કોઈ પણ પ્રકારના સોજો ચડી જતો હોય ઘૂંટણમાં તો વરધારાનું મૂળ લઈ લેવાનું આનું મૂળ ખોદો એકદમ મજબૂત હોય છે મૂળ મૂળ ખોદી બરાબર એનું ચૂર્ણ કરી લેવાનું એને સૂકવી નાખવાનું પછી એનું ચૂર્ણ કરવાનું બે ગ્રામ ચૂર્ણ ખાલી કેટલું મિત્રો બે ગ્રામ ચૂર્ણ થોડુંક દૂધ અને થોડુંક દિવેલા બે ગ્રામ ચૂર્ણ એમાં થોડુંક અડધો પ્યાલો દૂધ અને એક ચમચી જેટલું દિવેલા આ નાખી મિક્સ કરી અને પીવા મિત્રો જો દરરોજ પીવામાં આવે ને તો ઘૂંટણના દુખાવામાં અદ્ભુત ફાયદો થાય છે જો અહીંયા હું સબુદ સાથે મૂકું છું એનું જો અહીંયા કટિંગ મૂકું છું બરાબર આપણા પ્રાચીન પુસ્તકોમાં સમુદ્ર શોષ મતલબ કે વર્ધારાનો ખૂબ સુંદર મુજબ બીજા પણ અન્ય ઉપયોગ કેન્સરમાં બહુ બેસ્ટ ઉપયોગ છે આનો એ ક્યારેક બીજા વિડીયોમાં આપણે વાત કરીશું કેમ કે એ લાંબો વિડીયો છે કેન્સર ઉપર તો હવે એનો મહત્ત્વનો છે ને એ બીજો ઉપયોગ છે અને બીજો ઉપયોગ છે ને મિત્રો એ રસાયણ તરીકે આ વનસ્પતિ છે ને મિત્રો રસાયણ તરીકે કામ કરે છે એટલે માણસને શક્તિશાળી બનાવવા માટે આ વનસ્પતિ ખાસ ઉપયોગી છે કેવી રીતે તો કે વરધારાનું મૂળ લઈ લેવાનું મૂળનું સૂક્ષ્મ ચૂર્ણ કરવાનું એકદમ પાવડર સૂકવી અને બરાબર પછી આ બધા ઓનલાઈને મળે છે હો ને મૂળનું ચૂર્ણ ઓનલાઈન પણ મળે છે બરાબર અહીંયા ફોટો મૂકું છું જોઈ લેજો બે ગ્રામ જેટલું લઈ લેવાનું એમાં થોડુંક ઘી નાખી દેવાનું ગાયનું ઘી મળે તો બેસ્ટ થોડું ઘી નાખી અને આમ હલાવીને ચાટવા દઉં હોય ને ચાટણ કહેવાય છે ને ચાટવાની મજા આવે એવું થઈ જાય ને પછી ચાટી જવાનું દરરોજ આવું એકવાર ચાટવામાં આવે ને રોજેરો સવારમાં નરીણા તો માણસ છે ને બળવાન બની જાય છે તો અહીંયા હું ફોટો મૂકું છું તમે જોઈ લેજો તમને એમાં વિશ્વાસ આવી જશે કે ના આપણા ઋષિમુનિઓએ ઘણી બધી આપણને આવી નોલેજ આપી છે પણ આપણે એનાથી અજાણ છીએ બરાબર અને બીજું કે ચહેરો ચમકદાર બની જાય છે ચહેરામાં કાંતિ આવી જાય છે અને માણસ છે ને શક્તિશાળી બની જાય છે એથી આગળ એમ કહે છે કે આ ચૂર્ણમાં આંબળાનું રસાયણની ભાવના આપીને લેવામાં આવે ને દૂધ સાથે તો તો માણસ છે ને સો વર્ષ જીવે છે એવું આપણા પુસ્તકોમાં લખેલું છે બરાબર પણ એટલું ન થાય તો કંઈ નહીં પણ માણસ ખાલી શક્તિશાળી અને ઇમ્યુનિટી પાવર જો આપણી વધી જાય ને તો પણ આપણે ઘણું બધું લાંબુ આયુષ્ય જીવશું અને તંદુરસ્ત રીતે જીવી શકશું મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય વિનંતી માત્ર એટલી છે કે શેર કરજો આવી અવનવી વનસ્પતિ એના ઉપયોગમાં તમને રસ હોય કે ના આવી વનસ્પતિ અમે જાણતા નહોતા આવી તો બસ્સો પ્રકારની વનસ્પતિના આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ જૂના વિડીયો જોજો બરાબર આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે તમે જોડાઈ જજો ખૂબ ખૂબ આભાર મિત્રો જય જવાન જય કિસાન જય આયુર્વેદ